Oh.
આધ્યાત્મિકતા અને આરાધના પણ છે, તેમાં માત્ર તાલ અને સુર નથી પણ પ્રાર્થના અને અર્ચના છે. તો આપણે આજે સૌ ભેગા મરી અને રાસ ગરબાની રમઝટ જમાવીશું. આપણી સાથે આજે સાગરભાઈ પટેલ છે અને સાથે તેજલબેન ઠાકોર. બહુ ગુજરાતમાં બહુ ઊંચું નામ છે સાગરભાઈ પટેલ અને સાથે તેજલબેન ઠાકોરનું. ટૂંક સમયમાં આપણે ગરબાની રમઝટ જમાવીશું અને આપણે મન મૂકી અને આજે નાચવાનું છે. ફરીથી ગણપત યુનિવર્સિટી યુવા રંગત ગરબા મહોત્સવ 2021 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ.
તિજલબેન ઠાકોર છે, અમે બંને મળી ખૂબ બધા મા ઉમિયા માતાજીના ગીતો ગાયા છે અને આજે વળી પાછું જોડે ગાવાનો મોકો મળ્યો ત્યારે જગદંબામાં તમે જોગણી ઉમિયા જપુ તમારા જા અખંડ માં તમારા દીવડા પડે માડી ઊંચા માં પરગટ સોયા પોયા અખંડ સતી તમારા દીવડા પડે માડી બલોલ માં પરગટયા પોયા ગુણદેવી જન જન એ
જય પાટીદાર. Thank you.
Oh, yeah.
ડુવા ખેડવા Thank you.
મોકો મળ્યો સ્ટેજ ઉપર આવવાનો આનો દાયવ છે આવવાનો અને સાહેબ અને સાગર ભી આવતા હતા ને આયા હતા સ્ટુડિયો માં ગાવા અને મે મે સાથે પહેલું ટાઇટલ કર્યું છે સાગર ભી આવે અને અરે ખરા છોકરે બહુ મહેનત કરી છે ને બહુ મહેનત કરી સ્ટ્રગલ કરીને આગળ આવે છે અરે ખરે તમારા બધાનો સાથ અને સપોર્ટ છે અને આવો આવો સપોર્ટ કરતા રહેજો એમાં નહીં કેવું પડે જય સરદાર તારીખ નહીં ધન્યવાદ વગાડો
સોંપ્યું છે તમને ગમે એટલે વર એક મિત્ર ચશ્મા છે બજાર
રક્ષા કરે એનાથી મોટો ધર્મ બીજો કોઈ નથી. એટલે એસપીજી માટે ગાઉં છું ત્યારે
પટેલ સેના સમાજ ની આવું છે વગાડો બહુ બહુ
Thank you.
પછી જાગર કરી દે છે આવ ના ચાલે સાધુ ચાકર બોલવા મજા પાછળ જે લોકો રમે અમને કહું મજા મજા એ તારે રે કાને ચારે
Oh,
બોલીએ શ્રી કુળદેવી ઉમિયા માથની, મને પણ ખૂબ મજા આવી. કમલેશભાઈ એ મને કીધું, સાગરભાઈ તમે આવવાના હતા, સવારથી મારો ફોન એટલો બધો બિઝી થઈ ગયો. ધન્યવાદ આપ બધાનો, આટલો પ્રેમ છે. 5 મિનિટનો વિરામ છે, ત્યારબાદ ફરીથી તમને મોજ કરાવીશ.
એટલે ધન્યવાદ ખાસ કમલેશભાઈ સાહેબ અને એમની ટીમ, રિંકેશભાઈ, એસપીજી ટીમ, લાલજીભાઈ, સમસ્તનો ખૂબ ખૂબ આભારી છું. આપ બધાય વચ્ચે આવવાનો મોકો મળ્યો, આપ બધાયનો આવો નવો પ્રેમ સદાય મારી પર વરસતો રહે એવી માં જગદંબા ઉમિયાને પ્રાર્થના છે, માં સતીને પ્રાર્થના છે. ધન્યવાદ. થેન્ક યુ સાગરભાઈ. ગણપત યુનિવર્સિટી યુવા રંગત ગરબા મહોત્સવ 2021. મિત્રો મોજ આવી હોય તો એકવાર યે 5 મિનિટના વિરામ બાદ ફરી પાછા આપણને સાગરભાઈ મોજ કરાવશે, સાથે તેજલબેન ઠાકોર. અને જે લોકોને અમદાવાદ જવાનું હોય તો બહાર બસીસ મુકાઈ છે, પ્લીઝ ટૂંક જ સમયમાં બસીસ અહીંથી રવાના થશે, તો મહેરબાની કરીને જે લોકોને અમદાવાદ જવાનું હોય એ ત્યાં બસીસ મુકાઈ છે ત્યાં પહોંચે, કારણ કે ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે 11 વાગે આપણે અમદાવાદ પહોંચવું પડશે. તો પ્લીઝ જે કોઈને જવાનું